હેલો વિદ્યાર્થીઓ જય સ્વામિનારાયણ શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન સ્ટડીમાં તમારા સૌનું સ્વાગત છે વિદ્યાર્થીઓ આપણું ધોરણ છે ત્રીજું અને વિષય છે ગણિત ગણિત વિષય અને ત્રીજું ધોરણ એમાં વિદ્યાર્થીઓ આપણે સાતમું જે એકમ જે છે એ સમરસપૂતિના માધ્યમથી ભણી રહ્યા હતા સાતમા એકમમાં વિદ્યાર્થીઓ આપણે પૂરક સ્વાધ્યાય સુધી પહોંચ્યા હતા સાતમા એકમમાં પ્રશ્ન નંબર અગિયાર સુધી આપણે પૂરી લીધું હતું હવે વિદ્યાર્થીઓ સાતમા એકમમાં સમરસ પોથીમાં પૂરક સ્વાધ્યાયમાં આપણે પૂરવાનું છે તો પૂરક સ્વાધ્યાયથી વિદ્યાર્થીઓ આજના વિડીયોમાં આપણે ભણવાની શરૂઆત કરી રહ્યા છીએ તમારે સમજવાનું છે અને સાથે સાથે પૂરતા પણ જવાનું છે તો પૂરક સ્વાધ્યાય એકમ સાત એકમ સાતમાં પૂરક સ્વાધ્યાય એમાં સૌથી પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેની સામે આપેલા બોક્સમાં તેનો ક્રમ અક્ષર લખો તો વિકલ્પો જોઈએ આપણે સૌથી પહેલો પ્રશ્ન એમાં નીચેનામાંથી કઈ ક્રિયાને થતા મિનિટો લાગે છે મિનિટો એટલે ઘણી બધી વાર લાગે છે તો એમાં ચાર આપી છે દહીં જામવું સ્વેટર ગૂંથવું કેરીનું પાકવું અને દૂધનું ઉકળવું તો દૂધને ઉકળતા ઘણી બધી મિનિટો લાગે છે બરાબર આ દહીં જામવું સ્વેટર ગૂંથવું અને કેરીનું પાકવું આ ત્રણેય કરતાં ઓછી મિનિટમાં દૂધ ઉકળી જાય છે અને આ લો કેરી પાકવું સ્વેટર ગૂંથવું આ બધા માટે તો દિવસો લાગી જાય છે એટલે ક જવાબ આવશે એની પછી બીજું નીચેનામાંથી કઈ ક્રિયાને થતાં મહિનાઓ લાગે છે તો મહિનાઓ શેમાં લાગે છે તો કે દૂધને ઊગીને દાણા થવા સાડી વણવી સો મીટર દોડવું અને પરીક્ષા આપવી તો એમાં અ આવશે દૂધને ઉગીને દાણા થવા કારણ કે દૂધ ઉગ સોરી ઘઉંને ઊગીને દાણા થવા કારણ કે ઘઉં જે છે એનો છોડ વાવશું પછી એમાં ઉગશે ઘઉં અને પછી એમાંથી દાણા થશે તો આ વસ્તુ થતા ઘણા બધા મહિનાઓ લાગશે સાડી વણવી પરીક્ષા આપવી સો મીટર દોડવું એમાં મહિનાઓ લાગતા નથી એની પછી ત્રીજું નીચેનામાંથી કઈ ક્રિયા થતાં સેકન્ડો લાગે છે સેકન્ડમાં તે ક્રિયા થઈ જાય છે તો ઉનાળાની ઋતુ હોવી ભોજન લેવી સૂરજનું ફરી ઉગવું અને ડ ચપટી વગાડવી તો ચપટી વગાડવી જવાબ શું આવશે તો કે ચપટી વગાડવી ચપટી વગાડવાની ક્રિયા એક કે બે સેકન્ડમાં જ પૂરી થઈ જાય છે ચોથો પ્રશ્ન વર્ષમાં સૌથી જૂના દિવસ ધરાવતો મહિનો કયો છે વર્ષમાં સૌથી ઓછા દિવસ ધરાવતો મહિનો કયો છે તો વર્ષમાં સૌથી ઓછા દિવસ ધરાવતો મહિનો છે ફેબ્રુઆરી તમને સૌને ખબર જ છે ફેબ્રુઆરીમાં કાં તો અઠ્યાવીસ દિવસ હશે કાં તો ઓગણત્રીસ દિવસ હશે તો વર્ષમાં સૌથી ઓછા દિવસ ધરાવતો મહિનો કયો તો કે ફેબ્રુઆરી એની પછી પાંચમું વર્ષનો સૌથી છેલ્લો મહિનો કયો છે વર્ષનો સૌથી છેલ્લો મહિનો કયો છે તો કે ડિસેમ્બર બરાબર ડિસેમ્બર મહિનો જે છે એ વર્ષનો સૌથી છેલ્લો મહિનો છે તો જવાબ આવશે ડ એની પછીનો બીજો પ્રશ્ન યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો તો એમાં સૌથી પહેલી છે ઘડિયાળમાં એકથી ખાલી જગ્યા સુધીના અંક હોય છે તો ઘડિયાળમાં એકથી કેટલા સુધીના અંક હોય છે દસ બાર કે ચૌદ તો કે બાર એકથી બાર સુધીના અંક હોય છે એની પછી છે ઘડિયાળમાં ત્રણ કાંટા હોય છે તો ખાલી જગ્યા કાંટો સૌથી ઝડપથી ફરે છે તેમાં આવશે સેકન્ડ કાંટો સેકન્ડ કાંટો જે છે એ સૌથી ઝડપથી ફરે ત્રીજો ઓક્ટોબર મહિનામાં કુલ ખાલી જગ્યા દિવસો હોય છે ઓક્ટોબર મહિનામાં હોય છે એની પછી પછી ચોથું ફેબ્રુઆરી ખાલી જગ્યા મહિનો આવે તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ તો માર્ચ મહિનો આવે એની પછી પાંચમું નવેમ્બર પહેલા ખાલી જગ્યા મહિનો આવે તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર અને નવેમ્બર તો ઓક્ટોબર મહિનો જે છે એ નવેમ્બરની પહેલાં આવશે એની પછી છઠ્ઠી ખાલી જગ્યા વર્ષના કુલ ખાલી જગ્યા મહિના છે તો વર્ષના કુલ બાર મહિના છે સાતમી ખાલી જગ્યા ફેબ્રુઆરી મહિનાના દિવસો ખાલી જગ્યા કે ખાલી જગ્યા હોય છે વિધાનો સામે સાચું અને ખોટા વિધાનો સામે ખોટું નિશાની કરો તો સૌથી પહેલું છે આંખ પટપટાવતા કલાક લાગે છે તો એ જવાબ ખોટો છે આંખ પટપટાવતા કલાક લાગે નહીં આંખ તો એક સેકન્ડમાં જ પટપ જાય એની પછી બીજું આપણો જન્મદિવસ આપણો જન્મદિન દર મહિને આવે છે તો એ પણ ખોટું જન્મદિન જે છે દર વર્ષે આવે દર મહિને નો આવે તો એમાં પણ ખોટું પછી ત્રીજો પ્રશ્ન દરજીને શર્ટ સીવવામાં કલાકો લાગે છે દરજીને શર્ટ સીવામાં કલાકો લાગે છે તો એમાં સાચી વાત છે દરજી શર્ટ સીવે તો એમાં ઘણી બધી કલાકો લાગે એની પછી ચોથું પક્ષી ઈંડું મૂકે કે તરત જ તેમાંથી બચ્ચું બહાર આવે છે તો એ પણ ખોટું પક્ષી ઈંડું મૂકે એટલે તરત જ એમાંથી બચ્ચું બહાર આવે નહીં પાંચમો જુવારના બીજમાંથી મોટો છોડ થઈ ડુંડા આવતા મહિનો લાગે છે તો સાચું છે કે જુવારના બીજમાંથી છોડ થશે પછી એમાં ડુંડા આવશે તો એ સમય વધારે લાગશે તો મહિનાઓ લાગી જશે છઠ્ઠું ઘડિયાળમાં છ અંકની બરાબર સામે બાર અંક જોવા મળે છે તો હા ઘડિયાળ અહીંયા તમે જોઈ શકો છો આજે અહીંયા ઘડિયાળ છે એમાં તમે જોઈ શકો છો કે છ ક્યાં છે અહીંયા નીચે છે તો એની બરાબર સામે શું છે બાર છે એટલે સાચું સાતમું ઘડિયાળમાં છ વાગે કલાક કાંટો અને મિનિટ કાંટો ભેગા થઈ જાય છે તો એ ખોટું આવશે છ વાગે કલાક કાંટો અને મિનિટ કાંટો બંને વિરુદ્ધ દિશામાં હોય બંને ભેગા થયેલા હોતા નથી એની પછી ચોથો પ્રશ્ન નીચેના જોડકા જોડો તો જોડકા જોડકા જોડવા જોડકા જે છે આપણે યોગ્ય રીતે જોડવાના છે તો એમાં સૌથી પહેલું છે ઘડિયાળ દેખાડી છે આપણે સમય દર્શાવવાનો છે તો સૌથી પહેલું જે છે ઘડિયાળ દેખાડી છે એમાં ત્રણ વાગેલા છે તો એને આપણે ક સાથે એટલે પહેલામાં ક સૌથી પહેલું છે એમાં આવશે ક મેં લખેલું જ છે અહીંયા એની પછી બીજું જેમાં ચાર વાગેલા છે મોટો કાંટો બાર ઉપર અને નાનો કાંટો ચાર ઉપર તો ચાર કલાક એટલે કે ઈ તો બીજામાં ઈ પછી ત્રીજું એમાં નાનો કાંટો એક અને બેની વચ્ચે અને મોટો કાંટો છ ઉપર એટલે કે દોઢ વાગેલો છે એટલે એક અને ત્રીસ કલાક એટલે ત્રીજામાં અ ચોથામાં નાનો કાંટો દસ અગિયારની વચ્ચે અને મોટો કાંટો છ ઉપર એટલે સાડા દસ થયેલા છે એટલે દસ કલાક દસ અને ત્રીસ કલાક એટલે કે બ એટલે ચોથામાં બ આવશે પાંચમું જે છે એમાં બંને કાંટા બાર ઉપર છે એટલે બાર વાગેલા છે તો પાંચમામાં આવશે ડ બાર કલાક તો વિદ્યાર્થીઓ આજનો વિડીયો આપણે અહીં જ પૂરો કરીએ હોમવર્કમાં તમારે પૂરક સ્વાધ્યાય પૂરક સ્વાધ્યાયના પ્રશ્ન નંબર થી ચાર આજે જેટલા મેં પ્રશ્ન કરાવ્યા પ્રશ્ન નંબર એક થી ચાર એ રફ નોટમાં એક વાર લખવાના છે તો આજનો વિડીયો આપણે અહીં જ પૂરો કરીએ જય સ્વામિનારાયણ